નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ગૌરાંગ મોદી છે. હું પોતે કેન્સર ફિઝિશિયન છું. હું ઓન્કોવિન કેન્સર સેન્ટર પાલડી ખાતે છું. આજના વિડીયોમાં આપણે એક પ્રકારના બ્લડ કેન્સર જે ધીમા પ્રકારનું છે, જેને કહેવાય છે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, એના વિશે માહિતી મેળવીશું. ક્રોનિકનો મતલબ એવો થાય છે કે ધીમી ગતિનો, અને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર. ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા એ એક ધીમા પ્રકારનું બ્લડ કેન્સર છે. આપણા શરીરમાં ટોટલ 23 રંગસૂત્રોની જોડ હોય છે. એમાંથી 22 નંબરની રંગસૂત્રનું અને 9 નંબરનું રંગસૂત્રમાં અમુક પ્રકારનું જીનેટિક ટ્રાન્સફર થાય છે, અને છેલ્લે જે ક્રોમોઝોમ બને છે એને ફિલાડેલ્ફિયા ક્રોમોઝોમ કહેવાય છે. આ 9 અને 22 નંબરની આપલેને કારણે દર્દીને CML થાય છે. આને જ કારણે 22 સપ્ટેમ્બર એ ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા દિવસ તરીકે ઉજવાય છે. આ રોગના લક્ષણો કયા કયા હોઈ શકે? અમુકવાર દર્દી અમારી પાસે સડન વેટ લોસ, પેટમાં દુખાવો, બરોડ મોટી થઈ જવી, અથવા તો એક્સિડેન્ટલી હાઈ WBC કાઉન્ટ સાથે પ્રેઝન્ટ થાય છે. આ રોગ એપ્રોક્સિમેટલી 60-65 વર્ષની ઉંમરે થતો હોય છે. અમુક યુવાનોમાં પણ આ રોગ થઈ શકે છે. આ રોગના લક્ષણો કયા કયા છે? સૌપ્રથમ વધતી જતી ઉંમર એ આ રોગનું મુખ્ય કારણ છે. તે ઉપરાંત પાસ્ટમાં રેડિયેશન થેરાપી લીધી હોય તો પણ આ પ્રકારનું કેન્સર થઈ શકે છે. આ રોગનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે? આ રોગનું નિદાન કરવા માટે બોન મેરો એટલે કે હાડકાના માવાની તપાસ કરવામાં આવે છે. આ જે લોહીના જે શ્વેત કણો, ત્રાક કણો અને હિમોગ્લોબિન છે એ હાડકાના માવામાંથી બને છે, અને જો શ્વેત કણો વધારે હોય તો એની તપાસ કરવી પડે. હાડકાને માવાની તપાસ એટલે પેઢુંના હાડકામાંથી હાડકાનો માવો તથા બ્લડની તપાસ કરવામાં આવે છે. આ તપાસ કરવામાં 10-12 મિનિટ જેટલો સમય લાગે છે, અને આ તપાસ કર્યા પછી દર્દી ઘરે જઈ શકે એમ છે. શરૂઆતમાં તેની ઉપરની ચામડીને બેરું કરી અને આ તપાસ કરવામાં આવે છે. આ તપાસ OPD બેઝ ઉપર જ કરવામાં આવે છે. આ તપાસનો રિપોર્ટ 3-5 દિવસ પછી આવે છે. CML હોય તો એના સ્ટેજીસ કયા કયા હોય? CMLના મુખ્યત્વે 3 પ્રકારના સ્ટેજ છે. પહેલું સ્ટેજ એ ક્રોનિક ફેઝ કહેવાય છે, જેમાં 90% પેશન્ટો હોય છે. સેકન્ડ સ્ટેજ તેને એક્સિલરેટેડ ફેઝ કહેવાય છે. થર્ડ સ્ટેજ કે જેને બ્લાસ્ટિક ક્રાઇસિસ કહેવાય છે. ક્રોનિક ફેઝ અને એક્સિલરેટેડ ફેઝમાં દર્દી લાંબો સમય સુધી જીવન જીવી શકે છે. જ્યારે બ્લાસ્ટિક ક્રાઇસિસ એટલે કે આ જે ધીમા પ્રકારનું જે કેન્સર છે એની ગતિ એકદમ ફાસ્ટ થઈ જાય છે, અને તે એક્યુટ એટલે કે ફાસ્ટ ગતિના લ્યુકેમિયામાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે. આ પ્રકારના દર્દીઓ લાંબુ જીવન જીવી શકતા નથી. આ પ્રકારના જે દર્દી છે એની સારવાર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? એના અમુક પ્રકારના રિસ્ક ફેક્ટર હોય છે, જેમ કે દર્દી શરૂઆતમાં ડૉક્ટર પાસે જાય ત્યારે એના શ્વેત કણો કેટલા છે, એના બરોડની સાઇઝ કેટલી છે, દર્દીની ઉંમર કેટલી છે, એ પ્રમાણે અમે રિસ્ક સ્ટ્રેટિફિકેશન કરતા હોય છે. અને તે પ્રમાણે લો રિસ્ક, ઇન્ટરમિડિયેટ રિસ્ક અથવા તો હાઈ રિસ્ક, એ પ્રમાણે 3 કેટેગરીમાં પેશન્ટને વર્ગીકૃત કરીએ છીએ. અને તેના માટેની જે દવા છે તે છે હાઇડ્રોક્સિયુરિયા, ઇમેટિનિબ, નિલોટિનિબ, ડાસાટિનિબ વગેરે વગેરે. સૌપ્રથમ જ્યારે 2001માં ઇમેટિનિબ નામની દવા આવી હતી, ત્યારથી અત્યાર સુધીમાં નવી નવી દવાઓ આવી ગઈ છે, અને દરેક દવાની અમુક આડઅસરો હોય છે, અને આ દવાઓ નિયમિતપણે લેવી જોઈએ, અને એ પ્રમાણે દર્દી લાંબુ જીવન જીવી શકે છે. આ પ્રકારનું કેન્સર એવું છે કે જેમાં કીમોથેરાપી એટલે કે કેન્સરના ઇન્જેક્શન, કે જેમાં તમે સાંભળ્યું હશે કે દર્દીના વાળ ઉતરી જાય છે, ઉલટી ઉપર થાય છે, એવું કશું જ કરવાની જરૂર પડતી નથી. સિમ્પલ એક ટાર્ગેટેડ ગોળી લેવાથી દર્દી લાંબુ જીવન જીવી શકે એમ છે. મિત્રો, CML નો રોગ હોય અને તમે દવા લેતા હોય ત્યારે કઈ કઈ સાવચેતી રાખવાની એ હું તમને સમજાવું છું. સૌપ્રથમ આ દવા નિયમિત લેવાની જરૂર છે. મોટાભાગના પેશન્ટો જે મારી પાસે આવે છે એ ક્રોનિક ફેઝમાં આવતા હોય છે, અને આ દવા ચાલુ હોય ત્યારે 2-3 મહિનામાં રોગ કંટ્રોલમાં આવી જાય છે. એના પછી દર્દીને કોઈ સિમ્પટોમ્સ હોતા નથી, એટલે દર્દી એવું માને છે કે મને સારું થઈ ગયું છે, અને ઘણા બધા દર્દીઓ દવા છોડી દે છે. પરંતુ મિત્રો, આ જે રોગ છે એ BP ડાયાબિટીસ જેવો રોગ કહેવાય, એટલે કે BP ની દવા લીધા પછી BP કંટ્રોલમાં આવે છે, તેમ છતાં પણ આપણે દવા કન્ટિન્યુ રાખવી પડે છે. એ જ રીતે જો તમે આ રોગમાં દવા કન્ટિન્યુઅસ ના લો
તો રોગ આગળ વધે છે અને ક્રોનિક ફેઝમાંથી એક્સિલરેટેડ ફેઝ અથવા તો બ્લાસ્ટિક ક્રાઇસિસ જેને કે એક્યુટ લ્યુકેમિયામાં કન્વર્ટ થઈ શકે એમ છે અને એ પછી દર્દીનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે. એટલે ધ્યાન રાખીને દવા નિયમિતપણે લેવી જોઈએ. આ દવા ચાલુ હોય ત્યારે જે મહિલાઓ યંગ ફિમેલ હોય છે એમણે ફેમિલી પ્લાનિંગ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કેમ કે આ દવા ચાલુ હોય ત્યારે આ દવાને કારણે બાળકને નુકસાન થઈ શકે એમ છે. એટલે જ્યારે પણ તમારે ફેમિલી પ્લાનિંગ કરવું હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. જ્યારે પણ તમને સામાન્ય રીતે કોઈ તાવ આવે, શરદી ખાંસી થાય અથવા તો કોઈ સર્જરી કરવાની હોય ત્યારે તમારી જે આ કેન્સરની ફાઇલ છે એ ડૉક્ટરને બતાવી જોઈએ, જેને કારણે અમુક પ્રકારના જે દવાઓ હોય અમે એડ કરીશું અથવા તો અમુક દવાઓ કઈ દવા નહીં આપવી એ અમે સમજાવીશું. નમસ્તે મિત્રો.